नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 मां चैप्टर नंबर 7 पी ब्लॉक जेमा एक अगत्यनो प्रश्न छे नाइट्रोजन ना अनियमित गुणधर्मो। बेटा आज तमने प्रश्न थाय के नाइट्रोजन ना अनियमित गुणधर्मो, परंतु कोने ध्यान में राखी नाइट्रोजन ना अनियमित गुणधर्मनी वात करवामां आवे छे। बेटा नाइट्रोजन ना अनियमित गुणधर्मो फॉस्फोरस, आर्सेनिक, एंटीमनी और बिस्मथ ना कंपेयर में कहे छे। मतलब नाइट्रोजन ना आपणे अनियमित गुणधर्मो नो अभ्यास करवानो छे, पण कोनी सरखामणी में? नाइट्रोजन 15मा समूह नो छे, एटले ए समूह ना अन्य तत्वो क्या क्या छे? फॉस्फोरस, आर्सेनिक, एंटीमनी और बिस्मथ नी वात चाले छे। एना कंपेयर में नाइट्रोजन अनियमित गुणधर्म धरावे छे। विद्यार्थी मित्रों, आम तो हकीकत में शू होवू जोईए के बधाना गुणधर्म जो सरखा होय तो आपणे एने एक ज समूह में मूकीए छीए, जेम के नाइट्रोजन, फॉस्फोरस, आर्सेनिक, एंटीमनी, बिस्मथ, एनो आपणे आखो एक समूह बनाव्यो छे, समूह 15। केम एवुं? कारण के बधाना गुणधर्मो एक जेवा छे, एटले आपणे एने ए समूह में मूक्या छे। एम छतां पण नाइट्रोजन अनियमित गुणधर्म धरावे छे फॉस्फोरस, आर्सेनिक, एंटीमोनियम, बिस्मथ करता। आवु केम थाय छे ए आपणे समजीए। विद्यार्थी मित्रों, नाइट्रोजन अनियमित गुणधर्म केम धरावे छे? तो सौप्रथम तो एनु आपणे कारण खबर होवी जोईए। विद्यार्थी मित्रों, सौप्रथम आपणे कारण जाणी लईए। पहेलुं कारण छे कि नाइट्रोजननी विद्युत ऋणता वधु छे। मतलब के फॉस्फोरस, आर्सेनिक, एंटीमोनियम अने बिस्मथ करता नाइट्रोजननी जे विद्युत ऋणता छे ए वधु छे। बीजुं कारण छे नाइट्रोजननी आयनीकरण एन्थाल्पी खूब ज वधारे छे। कोना करता? फॉस्फोरस, आर्सेनिक, एंटीमोनियम बिस्मथ करता नाइट्रोजननी जे आयनीकरण एन्थाल्पी छे ए वधु छे। तीजुं कारण छे नाइट्रोजनमां डी कक्षकनी हाजरी नथी। तमारा मनमां प्रश्न थाय कि नाइट्रोजनमां डी कक्षक केम हाजर नथी? बेटा नाइट्रोजन ए बीजा आवर्तनुं छे अने डी कक्षक क्यांथी शुरू थाय छे? त्रीजा आवर्तथी। एना कारणे नाइट्रोजन पासे डी कक्षकनी हाजरी नथी। नाइट्रोजननुं जे कद छे ए खूब ज नानुं छे। विद्यार्थी मित्रों, आ जे चार कारणो छे एना कारणे नाइट्रोजन ए अनियमित गुणधर्मो धरावे छे। હવે આપણે સમજીશું કે કયા એવા કયા ગુણધર્મો છે કે જેમાં નાઇટ્રોજન અનિયમિતતા દર્શાવે છે। કોના કરતા? ફોસ્ફરસ કરતા, આર્સેનિક, એન્ટીમોની, બિસ્મથના ની સરખામણીમાં ધ્યાનમાં રાખીને આપણે આ પ્રશ્ન કરવાનો છે। આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, કયા ગુણધર્મોમાં અલગ પડે છે? અહીં વાત કોઈ ચાલે છે નાઇટ્રોજનની। એ એમ કહેવા માંગે છે કે નાઇટ્રોજન જુદું પડે છે, નાઇટ્રોજનના ગુણધર્મો અલગ છે ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની કરતા। એ એવા કયા કયા ગુણધર્મો છે જેમાં નાઇટ્રોજન અલગ પડે છે? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન અલગ રીતે પણ પૂછાઈ શકે છે કે નાઇટ્રોજન તે સમૂહના અન્ય સભ્યો કરતા ગુણધર્મોમાં કઈ રીતે જુદો પડે છે? આ પ્રશ્ન આવી રીતે પણ પૂછાઈ શકે છે, એવા કયા કયા ગુણધર્મો છે જેમાં નાઇટ્રોજન અનિયમિતતા દર્શાવે છે, મતલબ એના જે ગુણધર્મો અલગ પડે છે। વિદ્યાર્થીઓ જુઓ, પહેલું, નાઇટ્રોજન એ પી પાઇ બંધ બનાવવાની ક્ષમતા વધુ રાખે છે જ્યારે અન્ય ઓછી। વિદ્યાર્થી મિત્રો, અહીં અન્ય કયા કયા? બેટા જો સમૂહ 15માં નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ છે બેટા। અહીં જો નાઇટ્રોજન છે એ પી પાઇ બંધ બનાવવાની ક્ષમતા વધુ રાખશે, કોના કરતા? ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ કરતા। વિદ્યાર્થી મિત્રો, મતલબ આ ગુણધર્મો અલગ થયું। નાઇટ્રોજન પી પાઇ બંધ બનાવવાની ક્ષમતા વધુ રાખે છે, મતલબ એની ક્ષમતા ખૂબ જ વધારે છે, બાકીના બધા છે
ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની બિસ્મથ હા ફોસ્ફરસ આમાં પીપાઈબંધ બનાવે છે પણ એ પણ બહુ ઓછું બનાવે છે ભાગ્ય બ્રહ્મ લગભગ નથી બનાવતા લગભગ નથી બનાવતા મતલબ કે ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની બિસ્મથ એ પીપાઈ પીપાઈબંધ બનાવતા નથી જ્યારે નાઇટ્રોજન એ પીપાઈ પીપાઈબંધ બનાવે છે મતલબ આ ગુણધર્મો અલગ થયું તો આ પહેલો ગુણધર્મ તમે લખી શકો છો કે નાઇટ્રોજન એ પીપાઈ પીપાઈ બંધ બનાવે છે મતલબ એ બનાવવાની ક્ષમતા રાખે છે જ્યારે અન્ય ઓછી ક્ષમતા રાખે છે અથવા રાખતા નથી અથવા રાખતા નથી કોણ નથી રાખતું ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની બિસ્મથ એ પીપાઈ પીપાઈ બંધ બનાવવાની ક્ષમતા રાખતા નથી જ્યારે નાઇટ્રોજન રાખે છે વિદ્યાર્થી મિત્રો તમારા મનમાં પ્રશ્ન થાય કે સાહેબ આવું કેમ થાય છે એનું આપણે કારણ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો જે નાઇટ્રોજન છે એ પીપાઈ પીપાઈ બંધ બનાવે છે એ પીપાઈ પીપાઈ બંધ બનાવવાની ક્ષમતા વધુ રાખે છે કારણ કે નાઇટ્રોજનનું કદ નાનું છે એની વિદ્રુતતા ખૂબ જ વધુ છે આના બે કારણ છે નાઇટ્રોજનનું કદ નાનું છે અને નાઇટ્રોજનની જે વિદ્રુતતા છે એ વધુ છે વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજનનું કદ નાનું હોવાને કારણે શું થાય છે બેટા કે કદ નાનું હોવાને કારણે જે જે કક્ષકો હોય પીપાઈ પીપાઈ બંધ કોની વચ્ચે બને પી અને પી કક્ષક વચ્ચે પાઈ બંધ બનશે આપણે શું કહીએ છીએ પીપાઈ પીપાઈ કહીએ છીએ કદ નાનું હોવાને કારણે જે પી કક્ષકો જે પી કક્ષક છે એ એકબીજાની નજીક હોય છે જેના કારણે એનું સમિશ્રણ સરળતાથી થાય છે વિદ્યાર્થી મિત્રો બીજું કારણ છે કે નાઇટ્રોજનનું કદ નાનું હોવાને કારણે એની વિદ્રુતતા વધુ છે દાખલા તરીકે આ પી કક્ષક અને આ પી કક્ષક તો નાઇટ્રોજનની વિદ્રુતતા વધુ હોવાને કારણે આ જે આની અંદર જે ઇલેક્ટ્રોન રહેલા હોય એ ઇલેક્ટ્રોનને ઝડપથી ખેંચે છે એ ઇલેક્ટ્રોનને વધુ સ્ટ્રોંગ રીતે ખેંચે છે મતલબ અહીં બંધ બનાવવામાં એ મદદરૂપ થાય છે વિદ્યાર્થી મિત્રો આ બે કારણ છે ખાસ યાદ રાખજો ઓકે ત્યાર પછી આપણે જોઈએ કે નાઇટ્રોજન એ દ્વિપરમાણી તરીકે અસ્તિત્વ ધરાવે છે જ્યારે અન્ય બહુપરમાણીય તરીકે હોય છે ઉદાહરણ તરીકે N2 નાઇટ્રોજન એ જે છે એ દ્વિપરમાણી તરીકે અસ્તિત્વ ધરાવે છે જ્યારે અન્ય એ બહુપરમાણી તરીકે અસ્તિત્વ ધરાવે છે કારણ બેટા જો અહીં N2 અને અહીં P4 બેટા નાઇટ્રોજન પછી શું આવે છે ફોસ્ફરસ જો નાઇટ્રોજન એ N2 તરીકે અસ્તિત્વ ધરાવતો હોય તો P પણ P2 તરીકે અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ પણ એવું નથી P એ P2 તરીકે અસ્તિત્વ ધરાવતો નથી જે P2 છે એ P4 તરીકે અસ્તિત્વ ધરાવે છે મતલબ કે આ ગુણધર્મ પણ જુદું પડ્યું જો નાઇટ્રોજન દ્વિપરમાણી તરીકે અસ્તિત્વ ધરાવતો હોય તો ફોસ્ફરસ પણ દ્વિપરમાણી તરીકે અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ પણ એવું નથી વિદ્યાર્થી મિત્રો એનું કારણ પણ આપણે જાણી લઈએ વિદ્યાર્થી મિત્રો જો એનું કારણ એ જ છે કે જે નાઇટ્રોજન છે પહેલું કારણ એનું કદ નાનું છે કદ નાનું હોવાને કારણે શું થાય કે ધારો કે બાજુમાં નાઇટ્રોજન છે ધારો કે બાજુમાં નાઇટ્રોજન છે તો કદ નાનું હોવાને કારણે શું થાય છે કે એ કદ નાનું હોવાને કારણે એ ખૂબ જ એકબીજાની નજીક ગોઠવાયેલા હશે કદ નાનું છે એના કારણે એની અને જે કંઈક પી કક્ષક હોય આ કક્ષક હોય અને આ કક્ષક હોય આ કક્ષક હોય કદ નાનું હોવાને કારણે અને એ બે સાથે સમિશ્રણ પામે છે સમિશ્રણ પામી અને એ જે છે નાઇટ્રોજન એ તમને N2 તરીકે અસ્તિત્વ ધરાવે છે બીજું જોઈએ આપણે જો બીજું કારણ એ છે કે જે નાઇટ્રોજન છે અથવા હવે આપણે ફોસ્ફરસની વાત કરીએ તો જો જે ફોસ્ફરસ છે એ જે ફોસ્ફરસ છે એ તો પીપાઈ પીપાઈ બંધ બનાવવાની ક્ષમતા ઓછી રાખે છે
ફોસ્ફરસ છે એ પીપાય પીપાય બંધ બનાવવાની ક્ષમતા ઓછી રાખે છે. મતલબ જે ફોસ્ફરસ છે એ જે ફોસ્ફરસ છે એ આવી રીતે અસ્થિર ધરાવે છે. બેટા જે ફોસ્ફરસ છે એ P4 તરીકે અસ્થિર ધરાવે છે અને ફોસ્ફરસ ફોસ્ફરસ છે એ સિંગલ બંધ બનાવશે. ફોસ્ફરસ ફોસ્ફરસ એ સિંગલ બંધ બનાવી આવી દે જ્યારે ફોસ્ફરસ ફોસ્ફરસ અહીં સિંગલ બંધ તરીકે જોડાય છે. જ્યારે નાઇટ્રોજન છે એ જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન આવી ત્રિબંધ સાથે જોડાયેલો હોય છે. મતલબ N2 તરીકે અસ્થિર ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો અહીં તમારે એક પ્રશ્ન થાય કે જે નાઇટ્રોજન છે અહીં ત્રણ બંધ કેમ બનાવે છે. મેં અગાઉ તમને કીધું કે જે નાઇટ્રોજન છે એની પીપાય પીપાય બંધ બનાવવાની ક્ષમતા વધુ છે. બીજું આપણે એક કારણ જોઈ લઈએ. તમારા મનમાં પ્રશ્ન થાય કે નાઇટ્રોજન નાઇટ્રોજન સિંગલ બંધ નાઇટ્રોજન કેમ નથી બનાવવું. અથવા હું તમને કહું કે નાઇટ્રોજન સિંગલ બંધ નાઇટ્રોજન એ કેવો છે બેટા, નિર્બળ છે. એ કેવો છે બેટા, નિર્બળ છે. જ્યારે જો વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજન નાઇટ્રોજન સિંગલ બંધ એ નહીં બને. નાઇટ્રોજન નાઇટ્રોજન સિંગલ બંધ નહીં બને એનું કારણ શું છે. કારણ કે જે નાઇટ્રોજન નાઇટ્રોજન છે અહીં નાઇટ્રોજનનું બેટા અહીં નાઇટ્રોજનનું કદ નાનું છે. અહીં પણ નાઇટ્રોજનનું કદ નાનું છે. તો નાઇટ્રોજનનું કદ નાનું હોવાને કારણે નાઇટ્રોજનનું કદ નાનું હોવાને કારણે જે નાઇટ્રોજન ઉપર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા છે એની વચ્ચે શું થાય બેટા, અપાકર્ષણ થાય. નાઇટ્રોજનનું કદ નાનું છે. નાઇટ્રોજનનું કદ નાનું હોવાને કારણે બેટા કદ નાનું હોય, કદ નાનું હોય તો ઉપર અબંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન વચ્ચે અંતર પણ ઓછું હશે અને જો અંતર ઓછું હોય તો એની વચ્ચે શું થાય, અપાકર્ષણ થાય. મતલબ અહીં નાઇટ્રોજન નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન તો છે જ. આ કદ નાનું હોવાને કારણે આ બંને વચ્ચેનું અંતર એકદમ નજીક રીતે ગોઠવાયેલા અંતર એકદમ ઓછું હોય છે, એકદમ નજીક રીતે ગોઠવાયેલા હોય છે. તો મતલબ એની વચ્ચે અપાકર્ષણ થાય. શું થાય છે, અપાકર્ષણ થાય છે. અપાકર્ષણ થવાને કારણે આ જે બંધ છે જો બેટા અપાકર્ષણ થશે તો આ બંધ તૂટી જશે. ખૂબ જ વધારે અપાકર્ષણ થાય છે, ખૂબ જ વધારે અપાકર્ષણ. કારણ કે આ બંધકારક ઇલેક્ટ્રોન એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા છે અને અપાકર્ષણ વધુ થવાને કારણે આ બંધ હવે અપાકર્ષણ થશે આ બંને આ બંને વચ્ચે અપાકર્ષણ તો આ બંધ તૂટી જશે. મતલબ બંધ થોડો લાંબો થશે, લાંબો થશે એટલે વીક હશે, મતલબ નિર્બળ હશે અને બંધ તૂટી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ ખાસ ધ્યાન રાખજો. તમને પ્રશ્ન એમ પણ પૂછે કે નાઇટ્રોજન નાઇટ્રોજન સિંગલ બંધ નિર્બળ કેમ છે. નાઇટ્રોજન સિંગલ બંધ નિર્બળ કેમ છે, કારણ કે ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું અંતર ઓછું છે. અથવા હું એમ કહું કે નાઇટ્રોજનનું કદ નાનું હોવાને કારણે ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું વચ્ચે અંતર ખૂબ જ ઘટી જાય છે. એના કારણે એની વચ્ચે શું થાય, આંતરક્રિયા અપાકર્ષણની ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે આંતરક્રિયા અપાકર્ષણની પ્રક્રિયા થાય છે. મતલબ અપાકર્ષણ વધુ થાય છે. મતલબ એ બંધ લાંબો હોય છે, મતલબ લાંબો બનવાને કારણે એ નિર્બળ હોય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોયું કે નાઇટ્રોજન એ દ્વિપરમાણિક તરીકે અસ્તિત્વ ધરાવે છે જ્યારે અન્ય બહુપરમાણિક તરીકે હોય છે, ઉદાહરણ તરીકે N2 અને. વિદ્યાર્થી મિત્રો આમાં પ્રશ્ન એમ જ લખવાનો છે, સોરી પ્રશ્નનો જવાબ એમ લખવાનો છે કે નાઇટ્રોજનની એક તો વિધ્રુવતા વધુ છે અને નાઇટ્રોજન જે છે એ પીપાય પીપાય બંધ બનાવે છે. માટે નાઇટ્રોજન છે એ N2 તરીકે અસ્તિત્વ ધરાવે છે જ્યારે ફોસ્ફરસ એ પીપાય પીપાય બંધ બનાવી શકતો નથી. ફોસ્ફરસ છે એ સિંગલ બંધ તરીકે અસ્તિત્વ ધરાવે છે. ફોસ્ફરસ સિંગલ બંધ ફોસ્ફરસ સિંગલ બંધ તરીકે અસ્તિત્વ ધરાવે છે. આ તમે એનું કારણ તમે લખી શકો. વિદ્યાર્થી મિત્રો અનિયમિત ગુણધર્મમાં જે ત્રીજો અનિયમિત ગુણધર્મ છે એ શું છે, N2 એ વાયુ છે જ્યારે ફોસ્ફરસ એ ઘન છે. મતલબ વિદ્યાર્થી મિત્રો કે જે N2 છે એ વાયુ અને ફોસ્ફરસ એ ઘન ગુણધર્મ અલગ થઈ ગયા. આપણે એ તો ભણીએ છીએ
કે કયા કયા ગુણધર્મો અલગ છે? N2 વાયુ છે જ્યારે ફોસ્ફરસ ઘન છે. હવે એનું કારણ આપણે સમજીએ. વિદ્યાર્થી મિત્રો તમે ભણી ગયા છો કે વાયુમાં અણુઓ અણુઓ એ એની વચ્ચે અંતર ખૂબ વધારે હોય છે, એ અવકાશમાં છૂટા છૂટા ગોઠવાયેલા હોય છે વાયુમાં, જ્યારે ઘનમાં જે અણુઓ હોય એ એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે, જે તમે ભણી ચૂકેલા છો. વિદ્યાર્થી મિત્રો અહીં N2 વાયુ છે, N2 વાયુ છે મતલબ કે N2 ના જે અણુ હશે, N2 અણુ 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 જે અણુ અણુ વચ્ચે એની વચ્ચે અંતર વધારે છે, કારણ કે શું છે વાયુ સ્વરૂપે છે. જ્યારે ફોસ્ફરસ ઘન હશે તો ફોસ્ફરસમાં શું છે, ફોસ્ફરસ ફોસ્ફરસના જે અણુ હશે એકબીજાની નજીક ગોઠવાયેલા હશે. એ તમને આઈડિયા આવી ગયો છે. પણ હવે કારણ શું છે? કારણ આપણે સમજીએ કે N2 માં જે N2 ના જે અણુઓ છે એ એકબીજાને કેમ દૂર ગોઠવાયેલા છે, જ્યારે ફોસ્ફરસમાં ફોસ્ફરસના અણુ એકબીજાની નજીક ગોઠવાશે અને એ ઘન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવશે. કઈ રીતે? પેલા સમજો બેટા, અહીં નાઇટ્રોજન છે, અહીં ફોસ્ફરસ છે. બેટા તમે એક શીખેલા છો, એક વાંડરવાળ્સ આકર્ષણ બળ વિશે તમે શીખેલા હશો. એ જે વાંડરવાળ્સ આકર્ષણ બળ છે, એ વાંડરવાળ્સ આકર્ષણ બળને કારણે નાઇટ્રોજન મતલબ એન એ એન ટુ, નાઇટ્રોજન એ એન ટુ, ઓકે, કયો છે વાયુ છે, અને ફોસ્ફરસ મતલબ પી ફોર, એ શું છે બેટા ઘન છે. વિદ્યાર્થી મિત્રો વાંડરવાળ્સ આકર્ષણ બળ એ અણુ અણુ વચ્ચે પ્રવર્તતું આકર્ષણ બળ છે. મતલબ વાંડરવાળ્સ આકર્ષણ બળ છે એ અણુઓની વચ્ચે જોવા મળે. વિદ્યાર્થી મિત્રો સમૂહમાં જેમ આપણે ઉપરથી નીચે ઉતરીએ તેમ આણ્વીય દળ વધવાને કારણે વાંડરવાળ્સ આકર્ષણ બળ વધે છે. વાંડરવાળ્સ આકર્ષણ બળ વધવાને કારણે જે અણુ હશે એ એકબીજાની નજીક આવશે, અને જો એકબીજાની નજીક આવશે તો એ ઘન સ્વરૂપમાં બદલાઈ જશે. વિદ્યાર્થી મિત્રો N2 વાયુ છે, P4 ઘન છે. મેં તમને શું કીધું, સમૂહમાં જેમ ઉપરથી નીચે તરફ જઈશું, વિદ્યાર્થી મિત્રો સમૂહમાં આપણે જેમ ઉપરથી નીચે તરફ જઈએ તેમ આણ્વીય દળ વધવાના સાથે વાંડરવાળ્સ આકર્ષણ બળ વધે છે. વાંડરવાળ્સ આકર્ષણ બળનું કામ શું? જો વાંડરવાળ્સ આકર્ષણ બળ વધુ હોય તો જે અણુ હોય એકબીજાને નજીક ગોઠવાય, અણુ એકબીજાને નજીક ગોઠવાય. જો અણુ એકબીજાની નજીક ગોઠવાય તો એ ઘન સ્વરૂપમાં રૂપાંતર પામે છે, કારણ કે ઘનમાં અણુ એકબીજાની નજીક ગોઠવાયેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો ઉપરથી નીચે તરફ ઉતરીએ તો N2 માં વાંડરવાળ્સ આકર્ષણ બળ વધારે હશે કે P4 માં વાંડરવાળ્સ આકર્ષણ વધારે હશે? વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળો, ઉપરથી નીચે તરફ જઈએ તેમ વાંડરવાળ્સ આકર્ષણ બળ વધે છે, કારણ કે આણ્વીય દળ વધે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો P4 ની અંદર વાંડરવાળ્સ આકર્ષણ બળ વધુ હોવાને કારણે એમાં જે રહેલા અણુઓ છે P4 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 આવા ઘણા બધા અણુઓ હશે એ એકબીજાને નજીક ગોઠવાયેલા હશે. મતલબ P4 એ ઘન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે, જ્યારે N2 વાયુ તરીકે. વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. ચોથું, નાઇટ્રોજન એ ફોસ્ફરસ કરતા ઓછું કેટેનેશનનું ગુણધર્મ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો આ પણ ગુણધર્મો અલગ પડે. નાઇટ્રોજન જે છે એ ફોસ્ફરસ કરતા ઓછું કેટેનેશનનું ગુણધર્મ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો કેટેનેશન ગુણધર્મ એટલે શું? નાઇટ્રોજનની નાઇટ્રોજન સાથે જોડાવાની ક્ષમતા, ફોસ્ફરસની ફોસ્ફરસ સાથે જોડાવાની ક્ષમતા, એને કેટેનેશન ગુણધર્મ કહેવાય. જેમ કે ચંદનભાઈ સાહેબ બીજા ચંદનભાઈ સાથે જોડાય તો એ કેટેનેશનનું ગુણધર્મ કહેવાય.
અહીં ધ્યાન આપો, આ શું કહેવા માંગે છે કે નાઇટ્રોજન છે, નાઇટ્રોજન એ ફોસ્ફરસ કરતા ઓછું કેટેનેશન ગુણધર્મ ધરાવે છે। હવે નાઇટ્રોજન નું કેટેનેશન ગુણધર્મ ઓછું છે, કારણ કારણ મેં તમને અગાઉ કીધું છે। જો બેટા दाखला तरीके नाइट्रोजन शुरुआत करे छे सिंगल बंध थी। हवे नाइट्रोजन ने नाइट्रोजन साथे जोड़ावानुं, मतलब केटेनेशन गुणधर्म स्टार्ट करवानुं छे। तो अहीं जुओ नाइट्रोजन नुं कद नानुं होवाने कारणे, नाइट्रोजन नुं कद शुं छे बेटा, नानुं छे। नाइट्रोजन नुं कद नानुं होवाने, आ जो कद नाइट्रोजन नुं कद नानुं छे, मतलब नाइट्रो पर जे अबंधकारक इलेक्ट्रॉन युग्म रहेला छे, जे इलेक्ट्रॉन युग्म रहेला छे, आ जे इलेक्ट्रॉन युग्म रहेला छे એમની વચ્ચે અંતર ઓછું હશે, કારણ કે આ કદ નાનું છે। મતલબ કે અહીં કદ નાનું હોવાને કારણે આ જે ઇલેક્ટ્રોન વચ્ચે સુધી આંતરક્રિયા થશે, આંતરક્રિયા અપાકર્ષણ થશે, મતલબ અહીં અપાકર્ષણ વધુ થવાને કારણે આ એનએન બંધ શું બનશે, નિર્બળ બનશે। અને એનએન બંધ નિર્બળ થશે મતલબ આ બંધ તૂટવાની શરૂઆત કરશે, મતલબ કે નાઇટ્રોજન એ નાઇટ્રોજન સાથે જોડાવાની ક્ષમતા ઓછી ધરાવે છે, મતલબ એનું કેટેનેશન ગુણધર્મ ઓછું છે। વિદ્યાર્થી મિત્રો તમને એમ કે સર નાઇટ્રોજન જે છે એ તો નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન બનાવે છે। વિદ્યાર્થી મિત્રો હું એમ નથી કહેતો બેટા, નાઇટ્રોજન એ આવી રીતે N અને N આવી રીતે એક નાઇટ્રોજન જોડાવે છે। જ્યારે ફોસ્ફરસ ની આપણે વાત કરીએ તો ફોસ્ફરસ જે છે એ આવી રીતે આના સંદર્ભમાં વાત કરું છું બેટા। નાઇટ્રોજન નાઇટ્રોજન સાથે જોડાય છે, પણ જો ફોસ્ફરસ ફોસ્ફરસ સાથે, ફોસ્ફરસ ફોસ્ફરસ સાથે, ફોસ્ફરસ ફોસ્ફરસ સાથે, ઘણા બધા ફોસ્ફરસ એકબીજા સાથે જોઈન થયેલા છે। હું આ આ મતલબ કે આની અંદર કેટેનેશન ગુણધર્મ વધી ગયું, કારણ કે ફોસ્ફરસ ફોસ્ફરસ સિંગલ બંધ બને છે, એ અસ્તિત્વ ધરાવે છે। જ્યારે નાઇટ્રોજન સિંગલ બંધમાં શું થાય છે બેટા, નાઇટ્રોજન સિંગલ બંધની અંદર નાઇટ્રોજન નું કદ નાનું હોવાને કારણે ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન વચ્ચે, મતલબ જે ઇલેક્ટ્રોન રહેલા છે એના વચ્ચે આંતરક્રિયા અપાકર્ષણ થવાને કારણે અપાકર્ષણ થશે એટલે બંધ નાબૂદ થશે અને તૂટી જશે। અહીં કેટેનેશન ગુણધર્મ ખાસ ધરાવો, પોતાના જ પરમાણુ સાથે જોડાવાની ક્ષમતા। દાખલા તરીકે ચંદનભાઈ છે, એ ઘણા બધા ચંદનભાઈ સાથે જોઈન થઈ શકે તો એનું કેટેનેશન ગુણધર્મ વધારે છે। મતલબ અહીં જે ફોસ્ફરસ છે ઘણા બધા, એક બે ત્રણ ત્રણ ફોસ્ફરસ સાથે જોડાવાની ક્ષમતા ધરાવે છે, જ્યારે નાઇટ્રોજન એક જ નાઇટ્રોજન સાથે જોડાય છે। તો આ કેટેનેશન ગુણધર્મ છે અને આ જોડવાનો પ્રયત્ન કરશે એ પણ શું છે, સિંગલ બંધ જલ્દી બનશે નહીં, મતલબ બનશે ખરી પણ અપાકર્ષણ કારણે તૂટવાની શરૂઆત કરશે। કેટેનેશન ગુણધર્મ આના સંદર્ભમાં વાત કરું છું, તો ધ્યાન રાખજો। વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી એક બીજો ગુણધર્મ આપણે લઈએ કે નાઇટ્રોજનમાં, નાઇટ્રોજન જે છે નાઇટ્રોજન એ પી પાય ડી પાય બંધ બનાવતો નથી, જ્યારે અન્ય પી પાય ડી પાય બંધ બનાવે છે। હા એક્ચ્યુઅલી પાંચમું છે વિદ્યાર્થી મિત્રો। હવે આ સેન્ટેન્સ તો તમે વ્યવસ્થિત સમજી શકો છો કે નાઇટ્રોજન એ પી પાય ડી પાય બંધ બનાવતો નથી, જ્યારે અન્ય પી પાય ડી પાય બંધ બનાવે છે। હવે બેટા જો નાઇટ્રોજનને ડી પાય પી પાય બંધ બનાવવો હોય તો નાઇટ્રોજન પાસે ડી કક્ષક તો હોવી જોઈએ, નાઇટ્રોજન પાસે ડી કક્ષક ન હોવાને કારણે એ પી પાય ડી પાય બંધ બનાવી શકશે નહીં। વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજન પાસે ડી કક્ષક હાજર જ નહીં તો એ ક્યાંથી બનાવશે, ઓકે? તો આ ધ્યાન રાખજો।
विद्यार्थी मित्रों छठू गुणधर्म आप लाइ लीए। विद्यार्थी मित्रों अहीं ध्यान आपो, नाइट्रोजन ए एच बंद बना रहे छे, ज्यारे अन्य नहीं। विद्यार्थी मित्रों नाइट्रोजन नी विद्रुणता वधु छे, एनु कद नानू छे, एनी विद्रुणता वधु छे, एना कारणे नाइट्रोजन ए हाइड्रोजन बंद बनावशे, बाकी अन्य ए हाइड्रोजन बंद बनावशे नहीं। विद्यार्थी मित्रों तमने आवो प्रश्न पूछे के NH3 नू उत्कलन बिंदु वधु छे जारे PH3 नू ओछू, कारण आपो। विद्यार्थी मित्रों अहीं जो आपणे अहीं एमोनिया लखी NH H H H આ એક એમોનિયા લખ્યો, હું તમને એમ કહું એમોનિયા તો અંદર એક જ એમોનિયાનો થોડી અણુ હશે, ઘણા બધા એમોનિયાના અણુ હશે, બાજુમાં બીજો આપણે એમોનિયા દોરીએ, વિદ્યાર્થી મિત્રો અહીં નાઇટ્રોજનની વિદ્રુતતા ખૂબ જ વધારે છે, નાઇટ્રોજનની વિદ્રુતતા ખૂબ જ વધારે હોવાને કારણે નાઇટ્રોજન આ બંધના ઇલેક્ટ્રોન અહીં ખેંચશે, આ બંધના ઇલેક્ટ્રોન અહીં ખેંચશે, આ બંધના ઇલેક્ટ્રોન અહીં ખેંચશે, એટલે અહીં અંશતઃ ઋણ ચાર્જ આવશે, અંશતઃ અંશતઃ ઋણ ચાર્જ 3 આવશે, અંશ આવશે અંશતઃ ધન ચાર્જ, અહીં આવશે અંશતઃ ધન ચાર્જ, અહીં આવશે અંશતઃ ધન ચાર્જ, સેમ એવું અહીં અંશતઃ ઋણ ચાર્જ, અંશતઃ ઋણ ચાર્જ, અંશતઃ ઋણ ચાર્જ, અહીં અંશતઃ ધન ચાર્જ। વિદ્યાર્થી મિત્રો અહીં નાઇટ્રોજનની વિદ્યુતધ્રુવતા ખૂબ જ વધુ હોવાને કારણે અહીં જે અંશતઃ ધન ચાર્જ ઉત્પન્ન થયો અને અહીં અંશતઃ જે ઋણ ચાર્જ ઉત્પન્ન થાય છે એ પૂરતો છે હાઇડ્રોજન બનાવવા માટે, એ હાઇડ્રોજન બંધ બનાવવા માટે પૂરતો છે, મતલબ શું થશે અહીં ધન ચાર્જ અને અહીં ઋણ ચાર્જ, અહીં હાઇડ્રોજન બંધ બનશે, અહીં પણ હાઇડ્રોજન બંધ બનશે અને અહીં પણ હાઇડ્રોજન બંધ બનશે। વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજનની વિદ્રુતતા ખૂબ જ વધારે છે એટલે અહીં જે અંશ તો ઋણ ચાર્જ અને અહીં જે અંશ ધન ચાર્જ બન્યો એ પૂરતો છે હાઇડ્રોજન બંધ બનાવવા માટે। વિદ્યાર્થી મિત્રો હવે એને આને તમે ગરમ કરશો તો પહેલા શું હાઇડ્રોબંધ ને તોડવો પડશે, હાઇડ્રોબંધ તૂટશે પછી એ ઉકળશે, મતલબ અહીં એ તમે ગરમ કરશો તો પહેલા હાઇડ્રોબંધ ને તોડવો પડશે, મતલબ વધુ ઊર્જાની જરૂર પડશે। જ્યારે PH3 ને આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે આ PH3 અને PH3 ના અણુઓ છે, હવે ફોસ્ફરસ ની વિદ્રુતતા નાઇટ્રોજન કરતા ઓછી છે, મતલબ અહીં જે અંશત્વ ઋણ અહીં જે તમે અંશત્વ ઋણ 3 ચાર્જ ઉત્પન્ન કરો છો એ ઓછો હશે, હશે એવું નહીં હોય, એ ઓછો હશે, મતલબ અહીં અંશત્વ ધન ચાર્જ પણ ઓછો હશે, મતલબ અહીં જે અંશત્વ ધન ચાર્જ અને અહીં જે અંશત્વ ઋણ ચાર્જ બન્યો એ એટલો તો પૂરતો નથી હાઇડ્રોજન બંધ બનાવવા માટે, એટલો તો પૂરતો નથી કે અહીં હાઇડ્રોજન બની જાય, કેમ કારણ કે ફોસ્ફરસ ની વિદ્રુતતા ઓછી હોવાના કારણે અહીં અંશતઃ ધન ચાર્જ ઉત્પન્ન થશે, નહીં થાય એવું નહીં પણ ઓછો ધન ચાર્જ હશે, અહીં ઋણ ચાર્જ ઉત્પન્ન થશે એવું નહીં, થશે ઋણ ચાર્જ પણ જેટલો ઋણ ચાર્જ ઉત્પન્ન થવો જોઈએ અહીં એટલો ઋણ ચાર્જ ઉત્પન્ન નહીં થાય,
અને ધન ચાર જેટલો ઉત્પન્ન થવો જોઈએ એટલો ઉત્પન્ન નહીં થાય, કારણ કે ફોસ્ફરસ ની વિદ્રુતતા ઓછી છે। હવે મતલબ કે અહીં એટલો બધો ધન ચાર્જ ઉત્પન્ન નહીં થયો, અહીં એટલો બધો ઋણ ચાર્જ ઉત્પન્ન નહીં થયો કે જેથી હાઇડ્રોજન બને, મતલબ અહીં હાઇડ્રોજન હશે નહીં। મને થોડું ગરમ કરશો તો ગરમ થઈ જશે। એમોનિયામાં શું હતું, હાઇડ્રોજન હાજર હતો કારણ કે નાઇટ્રોજનની વિદ્રુતતા વધારે હતી, મતલબ કે એને એ બંધ તોડવા માટે આપણે વધુ ઊર્જા આપવી પડતી, મતલબ કે એનું ઉત્કલ બિંદુ ઊંચું છે, મતલબ કે એમોનિયાનું ઉત્કલ બિંદુ વધુ હશે અને પીએચ 3 નું ઉત્કલ બિંદુ ઊંચું હશે। આ પ્રશ્ન પૂછાયો છે, તો કારણ શું છે શોર્ટમાં, કે એમોનિયામાં હાઇડ્રોજન બંધ હાજર હોય છે જ્યારે પીએચ 3 માં હાઇડ્રોજન બંધ હાજર નથી, જેના કારણે એમોનિયાનું ઉત્કલ બિંદુ વધુ છે જ્યારે પીએચ 3 નું ઉત્કલ બિંદુ નીચું છે। વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આમાં તમને પૂરતી ખબર પડી હશે। તો આ જે નાઇટ્રોજનના જે અનિયમિત ગુણધર્મો છે એ ખાસ જોઈ લેજો, આમાં અમુક એમસીક્યુ પણ પ્રશ્નો પૂછાઈ શકે છે। આ બધા જે થિયરી છે એ થિયરીને ધ્યાનથી વાંચવી એ ખૂબ જ અગત્યની છે। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે લેક્ચર પૂર્ણ કરું છું। થેન્ક યુ, ઓકે।